चलो केम छो विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 6 मां विषय छे विज्ञान। गया लेक्चर में आपणे चेप्टर नंबर 11 प्रकाश परछायो अने परावर्तन एमां पिनहोल कैमेरो कई रीतना बने एनुं कार्य ए आपणे जोयुं हतुं। हवे आजे जे आपणे प्रयोग जोवाना छे ए पण तमे घरे करी शको अने आपणे ए साबित करतो प्रयोग छे कि प्रकाश हमेशा सीधी रेखामां गति करे छे અને તમારે એ પ્રયોગ 5 માર્કમાં વારંવાર એક્ઝામમાં પણ પૂછાય છે। આપણે પહેલાં જોઈએ, એક પાઇપના એક ટુકડાનો કે રબરની નળીનો ઉપયોગ કરીએ, રૂમના એક છેડે ટેબલ પર મીણબત્તીને સળગાવીને મૂકવાની, એક બાજુના છેડે તમારે મીણબત્તી મૂકવાની ટેબલ ઉપર સળગાવી, હવે રૂમના બીજા છેડે ઊભા રહી મીણબત્તી તરફ પાઇપની અંદરથી જુઓ। આપણે વારંવાર આપણા હાથમાં પાઇપ હોય તો આપણે જોતા હોય, અથવા તો ન હોય તો બુક્સના બેન્ટ વાળીએ, બરાબર આ બુક્સ છે બેન્ટ વાળીએ અને આપણે આવી રીતના આંખથી જોતા હોય એવી રીતના રબરની નળી કે પાઇપનો ઉપયોગ કરવાનો। શું મીણબત્તી દેખાય છે? જ્યારે તમે મીણબત્તી તરફ જોતા હોય ત્યારે પાઇપને થોડી વાકી વાળો। હવે મીણબત્તી દેખાય છે, પાઇપને તમારી જમણી કે ડાબી બાજુ તરફ થોડી વાળો। હવે મીણબત્તી દેખાય છે, આના પરથી તમે શું તારવ્યું? બરાબર, પહેલાં ડાબી બાજુ જોવો, જમણી બાજુ જોવો, હવે પાઇપને વાળીને જોવો। જો તમને આકૃતિમાં પહેલી આકૃતિ જે છે બરાબર છે તો એમાં તમને સીધે સીધી બતાવેલી છે, પછી થોડીક પાઇપ વાળીને જોવાનું કહે છે, તો શું થાય? તો કે પાઇપ સીધી હશે, બરાબર, આ દાખલા તરીકે પાઇપ છે આમ વાળી, તો આમ સીધું હું જોઉં તો મને મીણબત્તીનો પ્રકાશ સામે જે મીણબત્તી છે એ મને દેખાય, જો હું આમ બેન્ડ વાળી દઉં તો દેખાય ન દેખાય, બરાબર। આના પરથી તો આપણે એ તારવી શકીએ કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, એટલે જ જ્યારે અપારદર્શક પદાર્થ તેને અટકાવે છે ત્યારે પડછાયો બને છે। એટલે ખબર પડી, પડછાયો ક્યારે બને? તો કે કોઈ અપારદર્શક પદાર્થ વચ્ચે આવી જાય એટલે પડછાયો બને છે, બરાબર છે, એટલે કે અથડાય, અટકાવે છે તેને, બરાબર, એટલે પડછાયો બને છે। હવે તો કે આ પ્રયોગ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં જે છે ચેપ્ટર નંબર 11માં સ્વાધ્યાય પોથીમાં પ્રયોગ આપેલો છે, એમાં એમ પૂછે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવું, બરાબર, એની આકૃતિ દોરવાનું કહીએ તો હજી એક તમને રીતે કહું કે એક મીણબત્તી રાખેલી છે, બરાબર, ટેબલ પાસે એક મીણબત્તી રાખો, ત્રણ પુઠ્ઠા લેવાના તમારે, બરાબર, એક જ સાઇઝના એક જ સરખા ત્રણ પુઠ્ઠા લઈ ત્રણેયમાં એકદમ વચ્ચેથી કાણું પાડવાનું, ક્લિયર। હવે એમાં સળિયો કે કંઈક એવું પસાર કરો એટલે ખબર પડે કે ત્રણેય સીધી રેખામાં આપણે રાખવાની। જો એક પુઠ્ઠું આડું કરી નાખું, બરાબર, મેં ત્રણ પુઠ્ઠા આમ રાખ્યા છે, અહીંયા 1, 2 અને 3 અને સામે મીણબત્તી છે, હું અહીંથી જોઉં છું અને ત્રણેય પુઠ્ઠામાં વચ્ચે કાણા પાડેલા છે, બરાબર, તો હું જોઉં છું તો ત્રણે ત્રણ પુઠ્ઠા સીધા હશે તો મને પ્રકાશ મીણબત્તી દેખાશે, જો એક પુઠ્ઠાને હું ખસેડી લઈશ તો મીણબત્તી હું જોઈ શકીશ નહીં, બરાબર। તો તમારા પ્રયોગ છે એમાં પુઠ્ઠાનું આપેલું છે તો એ પ્રયોગ પણ એ સાબિત કરે છે। એમાં જો પૂછે, બરાબર, તો સાધન સામગ્રીમાં તો કે ત્રણ પુઠ્ઠા, સ્ટેન્ડ, મીણબત્તી અને પાતળો સળિયો। તો કે એક પદ્ધતિ શું કરવાનું? તો કે એક સરખા માપના ત્રણ પુઠ્ઠા લો, ત્રણેય પુઠ્ઠાને એકબીજા પર રાખીને તેમની મધ્યમાં પહેલાં તો કાણું પાડી લે, અને એકબીજા ઉપર આમ રાખી કાણું પાડો એટલે સરખે સરખું પડે। ત્રણેય પુઠ્ઠાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્ટેન્ડ પર ગોઠવો। હવે પાતળો સળિયો લઈ ત્રણેય પુઠ્ઠાના કાણામાં પસાર કરી પુઠ્ઠાના કાણા સીધા રેખામાં ગોઠવો। હવે ત્રણેય પુઠ્ઠાની મધ્યમાં એક તરફ કાણાની સામે સળગતી મીણબત્તી રાખો અને મીણબત્તીની સામેની બાજુના ત્રણેય પુઠ્ઠાના કાણામાંથી મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરો। આ ઉપરાંત ત્રણેય પુઠ્ઠામાંથી કોઈ એક પુઠ્ઠાને હટાવીને જ્યોત જોવાનો પ્રયત્ન કરો, બરાબર, તો શું થાય છે? તો અવલોકનમાં લખી શકો કે જો ત્રણેય પુઠ્ઠા સીધી રેખામાં રાખવામાં આવશે તો તમે મીણબત્તીનો પ્રકાશ જોઈ શકશો, જો એક પુઠ્ઠાને થોડુંક આઘા પાછું કરેલું હશે તો આ વસ્તુ તમને દેખાશે નહીં। એનો મિનિંગ એવો થયો કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, ક્લિયર। ચલો હવે એના પછીનો છે અરીસા અને પરાવર્તન। તમારા 6 ધોરણમાં પરાવર્તન શબ્દ આવે, પછી
સાતમામાં, ખાસ કરી આઠમા અને દસમા ધોરણમાં પણ આ વસ્તુ આવશે, એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો જોઈએ. આપણે બધા જ ઘરમાં અરીસાઓ તમે લોકો વાપરો જ છો. તમે અરીસા તરફ જુઓ અને તમારો ચહેરો જુઓ. તમે અરીસામાં જે જુઓ છો તે તમારા ચહેરાનું પરાવર્તન એટલે કે પ્રતિબિંબ છે. અરીસાની સામે જે પદાર્થો હોય એ તેમના તમામનું આપણે અરીસામાં પરાવર્તન જોઈએ છીએ. ઘણીવાર આપણે તળાવ કે સરોવરમાં પાણીમાં વૃક્ષો, ઇમારતો અને અન્ય પદાર્થોના પરિવર્તનો જોયા છે, બરાબર છે? કોઈ પણ તો કે પાણી હોય, એકદમ તળાવ છે, તો ઉપર ઝાડ હોય તો એનું તમે સામે પ્રતિબિંબ એમાં જોયું હશે. સરસ ચમકતા વાસણો એમાં આપણે જોઈએ તો આપણું પરાવર્તન એમાં દેખાય, એટલે કે આપણું પ્રતિબિંબ એમાં દેખાય છે. અરીસામાં પણ આપણે આપણું પ્રતિબિંબ જોઈએ છીએ, બરાબર? તમે વાર્તા સાંભળી હોય તો સિંહને કૂવા પાસે લઈ જાય છે અને એને શું થાય છે તો કે સિંહ કૂવામાં જુએ છે ને તો એને પાણીમાં એ પોતે જ દેખાતો હોય, બરાબર? પણ હકીકતમાં એવું વિચારે છે કે આ મારા જેવો રાજા હું છું, આખા જંગલનો રાજા, અને સામે આ કૂવામાં કોણ, આ મારા જેવો જ પાછો બીજો રાજા આવ્યો કે શું, બરાબર? એમ વિચારી અને એ કૂવામાં જોવે છે ને તો એના જેવું છે ને પ્રતિબિંબ દેખાતું. એને હકીકતમાં એ ખબર નથી કે હું છું, એ જ ત્યાં દેખાય છે. એટલે એમ કરી અને કૂવામાં કૂદકો મારે છે. તમે આ વાર્તા સાંભળી હોય તો, બરાબર? તો એમાં હકીકતમાં એ આપણું પ્રતિબિંબ જ હોય છે. એના માટે એક પ્રવૃત્તિ કરીએ. આ પ્રવૃત્તિ રાત્રે કે અંધારા રૂમમાં કરવી જોઈએ. તમારા મિત્રને રૂમના એક ખૂણામાં તેના હાથમાં અરીસો પકડવાનું કહો. બીજા ખૂણામાં તમે હાથમાં ટોર્ચ પકડીને ઊભા રહો. ટોર્ચના કાચને તમારી આંગળીઓથી ઢાંકી અને ટોર્ચ ચાલુ કરો. તમારી આંગળીઓની વચ્ચે જગ્યા રહે તે રીતે ગોઠવો જેથી તમને પ્રકાશનો કિરણપુંજ મળી શકે. તમારા મિત્રને પકડી રહેલા અરીસા તરફ કિરણપુંજને પડવા દો. બીજી તરફ પ્રકાશનો પટ્ટો પડતો દેખાય છે. હવે ટોર્ચની દિશા એવી રીતે ગોઠવો કે જેથી રૂમમાં ઊભેલા તમામ મિત્રો પર પ્રકાશનો પટ્ટો પડે, બરાબર? જુઓ આકૃતિ આપેલી છે, તમને આકૃતિ આપેલી છે. હું અહીંયા ઊભી છું ટોર્ચ લઈને. ટોર્ચમાં સામે મેં હાથ આમ રાખી દીધો એટલે આંગળીઓ વચ્ચે આમ જગ્યા રાખો એટલે અહીંથી પ્રકાશ નીકળશે. સામે કોઈ વ્યક્તિ અરીસો લઈને ઊભો છે તો એ પરાવર્તન થઈ અને પાછો આપાત એટલે કે બીજો મિત્ર છે બાજુમાં સાઈડમાં ઊભો છે એના ઉપર પડે છે. એવી રીતના ગોઠવણી કરવાની જેટલા અહીંયા ઊભા છે બધા ઉપર એ પ્રકાશ પડે. આ પ્રવૃત્તિ દર્શાવે છે કે અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા જે છે એ બદલી શકે છે. અહીં એક પ્રવૃત્તિ દર્શાવેલી છે જે દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને અરીસા દ્વારા પરાવર્તિત થાય છે. હવે એક છેલ્લી પ્રવૃત્તિ આપેલી છે, બરાબર? આ જે અંધારામાં કરવાની કીધી પ્રવૃત્તિ એનો મિનિંગ શું થયો તો કે અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલે છે. જો દેખાય સીધો મેં અહીંથી ફેંકો, અહીંયા અરીસો છે, હું અહીંથી પ્રકાશ ફેંકું છું તો સામે અહીંયા આવે છે, એટલે કે અરીસો જે છે એ દિશા બદલે છે. કોની? પ્રકાશની, બરાબર? હવે પછીની પ્રવૃત્તિ એવી છે કે જે દર્શાવે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને અરીસા દ્વારા પરાવર્તિત થાય છે. એ જોઈએ. એક મોટી થર્મોકોલની સીટની એક બાજુ કાસ્કો લગાવવાનો છે જે તમને આકૃતિમાં બતાવેલું છે. દાખલા તરીકે કોઈ આ મોટી સીટ આવી લઈ અને આ બાજુ હું અહીંયા કાસ્કો લગાવું, બરાબર? તો એવી રીતના કાસ્કો લગાવવાનો જે તમને આકૃતિમાં બતાવેલું છે. અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બીજી બાજુ અરીસો લગાવો. અરીસા અને કાસ્કા વચ્ચે ઘાટા રંગના કાગળને ફેલાવો અને તેને સૂર્યપ્રકાશમાં રાખો અથવા તો કાસ્કામાંથી પસાર થાય તે રીતે ટોર્ચમાંથી પસાર કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબની ભાત તમને જોવા મળશે. દેખાય છે એકદમ એવો ઘાટો કલર લગાવવાનો કે જેથી અરીસામાં એટલે કે તમને એના જે પ્રતિબિંબ પડે વ્યવસ્થિત જોઈ શકાય. જો એ આવું ચિત્ર દેખાશે. આ પ્રવૃત્તિ આપણને પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસામાંથી પરાવર્તન થવાની પદ્ધતિ વિશે ખ્યાલ આપે છે, બરાબર? તો કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, સુરેખ ગતિ કરે છે એ ખબર છે, અને અરીસામાંથી તેનું પરાવર્તન તમે જોઈ શકો. સામે આવ્યું ને પાછું આમ થયું, બરાબર? તો આવી તમે ભાત એટલે કે આવું ચિત્ર જો કાસ્કો રાખી અને સામે અરીસો રાખીને ટોર્ચ પસાર કરો અથવા તો સૂર્યપ્રકાશમાં રાખો, બરાબર? તો આવું તમને ચિત્ર જોવા મળે છે, આકૃતિમાં દર્શાવેલું છે, બરાબર? તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે, બરાબર, હવે પછીના લેક્ચરમાં આપણે આના સ્વાધ્યાયપોથીના પ્રશ્નો જોશું. કોઈ મોટા પ્રશ્ન હશે તો એ હું તમને CWમાં લખવા આપીશ.
बाकी तमने घणी बधी प्रवृत्तिओ आपेली छे टेक्स्टबुकमां, एमांथी पण तमे प्रवृत्ति करी शको, बराबर छे। अने आपणे आमां घणी बधी प्रवृत्तिओ जोई, कोईने इच्छा होय तो ए प्रवृत्ति करी अने एनो विडियो पण तमे मोकली शको छे। आ जो अरीसो अने काच हतो, ओलो कास्को अने काचनुं अरीसानुं जे आपणे जोयुं, बराबर, आवी भात देखाय તો આનો તમે વિડીયો કે ફોટો પાડી અને મોકલી શકો, આપણી ઘરે હોય જ, અને તમે આ પ્રેક્ટિકલ જાતે કરી શકો તો આપણા મગજમાં એવી સમજણ આવે કે આમ થાય એમ, બરાબર। તમે જાતે કરો, ખાલી વાંચી કે સમજી કરતાં તમે જાતે આ કરશો તો જ્યારે તમે એક્ઝામમાં પ્રયોગ લખવા બેસો એટલે તરત તમને મગજમાં ક્લિયર થઈ જાય, બરાબર છે। ચલો એક બીજું એક વસ્તુ આપણને આપેલી છે વાંચવા લાયક બાબત, એમાં જોવો જોઈએ શું કહે છે। રૂટયાર્ડ કિપલિંગની 100 સ્ટોરીઝ, અને એમાંય ખાસ કરીને ચિત્તાને એના ટપકા કઈ રીતે મળ્યા એ વાર્તા છે। એક તેમણે લીટાવાળા ટુકડાઓ કે વિખરાયેલા પડછાયોની વાત કરી છે। અહીંયા એ વાર્તાની થોડી લાઈનો આપેલી છે, ચલો એમાં જોઈએ કે ઘણા બધા દિવસો પછી તેમણે ઊંચા અને મોટા થડવાળા વૃક્ષોથી ભરેલું ગાઢ ઊંચું જંગલ જોયું। તેમાં ખાસ કરીને ડાકા ટપકા સરરકા અને લીટીઓ જેવા તથા ખેંચાયેલા અને ગૂંચવાયેલા પડછાયાઓ હતા। આ ખૂબ મોટેથી ખરેખર જંગલ કેટલું બધું પડછાયાથી ભરેલું હશે, આ શું છે, ચિત્તાએ કહ્યું। આ ખૂબ અંધકારમય છે છતાં પણ પ્રકાશના બહુ બધા ટુકડાઓથી સભર છે, બરાબર। આ એક એવી સ્ટોરી છે કે આખું જંગલ હતું, એમાં ઘણા બધા ટપકાઓ, બરાબર, લીટીઓ, એ બધું જોવા મળતું હોય। હકીકતમાં હતું શું, એકદમ ઊંચું પહાડ એવું જંગલ હતું કે આખું ગીચ, એટલે ઊંચા ઊંચા કહેવાય ને વૃક્ષો હોય, પહાડ હોય, બરાબર, એટલે બધે હોય છાયું, બરાબર, પણ એમાં ક્યાંય ટપકા કે લીટીઓ કે ગૂંચવાયેલા હોય એવા પડછાયાઓ જોવા મળતા। શું કામ એવા જોવા મળે, તો કે સૂર્યપ્રકાશ પડે, બરાબર, તો વૃક્ષો વચ્ચે જગ્યા હોય, જો નાની એવી જગ્યા હોય તો ઘણી વખત તો કે નાના નાના નીચે ટપકા દેખાય, લાંબા લીસોટા દેખાય, એવી રીતના જગ્યા હોય તો પડછાયો પડતો હોય, બરાબર। હકીકતમાં હતો બધો નીચે, એને જોયું પડછાયો હતો, આવી એક સ્ટોરી છે, ક્લિયર। તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ, આ ચેપ્ટર આપણું પૂર્ણ થાય છે, હવે પછીના લેક્ચરમાં આપણે આના સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જોશું, બરાબર, ચલો થેન્ક યુ।